સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસે મહેસાણા જિલ્લામાં રાજ્યમાં સૌથી સારો દેખાવ કરીને અનેક સંસ્થાઓમાં સત્તા હાંસલ કરી હતી, પરંતુ હાંસલ કરેલી સત્તા કોંગ્રેસના નેતાઓ પચાવી શક્યા હોય તેમ લાગતું નથી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં હોદ્દો મેળવવા માટે કોંગ્રેસના હોદ્દેદારોમાં ખેંચતાણના કારણે અસંતોષ વધી રહ્યો છે. કેટલાય કોંગ્રેસી નેતાઓએ સ્થાનિક સંગઠન અને જિલ્લા પંચાયત મામલે દિલ્હી સુધી રજૂઆત કરતા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરીને મહેસાણા દોડી આવવું પડ્યું હતું. કોંગ્રેસના ગુજરાતના સહપ્રભારી અને ઉત્તર ગુજરાતના પ્રભારીએ હોદ્દેદારો સાથે રૂબરૂ બેઠકો કરીને કોંગ્રેસના ઉકાળી રહેલા અસંતોષને ઠારવાનો પ્રયાસ કર્યો હતો. મહેસાણા જિલ્લામાં કોંગ્રેસમાં અસંતોષ, અનેક હોદ્દેદારીઓએ કરી સંગઠન વિરુદ્ધ રજૂઆત. રાજ્યના સહપ્રભારીએ શરૂ કર્યો અસંતોષનો ઠરાવનો પ્રયાસ. મહેસાણાના સર્કિટ હાઉસમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલા હોદ્દેદારોની બેઠક રાખવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી સજ્જનસિંહ વર્મા તેમજ ઉત્તર ગુજરાતના પ્રભારી લાખાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકને નામ આપવામાં આવ્યું હતું. સંગઠનને મજબૂત કરવાનું, પરંતુ સંગઠનને મજબૂત કરવાના બદલે કોંગ્રેસના હોદ્દેદારોએ જિલ્લાના સંગઠન વિરુદ્ધ રજૂઆત કરી હોવાથી રાજ્યના સહપ્રભારી અને ઉત્તર ગુજરાતના પ્રભારીઓએ તાત્કાલિક મહેસાણા દોડી આવીને બેઠક કરવી પડી હોવાનું મનાઈ રહ્યું છે. મહેસાણા જિલ્લા પંચાયતમાં વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણીમાં એક જૂથની બાદબાકી કરીને બીજા જૂથને સાચવી લેવામાં આવતા જિલ્લા પંચાયતના સદસ્યોમાં અસંતોષ શરૂ થયો છે. તેથી કેટલાક અસંતુષ્ટ સદસ્યોએ દિલ્હી જઈને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને બદલવાની રજૂઆત કરી હતી. અસંતુષ્ટ સદસ્યોની રજૂઆતના પગલે જિલ્લા પંચાયતની વિવિધ કમિટીઓના ચેરમેનોના પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજીનામા પણ લઈ અસંતોષનો ઠરાવનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અસંતોષ વધારે ઉગ્ર બની નહીં તે માટે રાજ્યના સહપ્રભારીએ કોંગ્રેસના હોદ્દેદારોને સાંભળીને પક્ષમાં ઉકાળી રહેલા ચરુને ઠારવાનો પ્રયાસ કર્યો હતો. મહેસાણા જિલ્લા પંચાયત તેમજ સંગઠન મામલે પક્ષને ફરિયાદો મળી હોવાનો સહપ્રભારીએ સ્વીકાર કરીને નજીકના ભવિષ્યમાં કોઈ પણ હોદ્દેદારને બદલવાનો ઇનકાર કર્યો હતો. ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાંથી ગુજરાતમાં દરેક જિલ્લે અમારા માનનીય સેક્રેટરી સંજનકુમાર વર્માજી પધાર્યા છે. દરેક જિલ્લે જાય છે અને રૂટિંગ સંગઠન કેવી રીતે મજબૂત થાય અને 2017 આપણે કઈ રીતે જીતી શકીએ એ માટે આવ્યા છે. નહીં, એવી કોઈ વાત નથી. સંગઠન હોય તો થોડા મંદુકો હોય, એટલે મંદુક સામાન્ય તો અમે જોડે બેસીને બધા ઉકેલી લઈશું. તમારા વિરુદ્ધ પણ રજૂઆતો થઈ છે? પાર્ટીમાં દરેક વ્યક્તિને એનો વાત કહેવાનો અધિકાર છે. પાર્ટીમાં બધાને સોંવડવા પડે, એટલે પાર્ટીમાં કોઈ પણ એની વાત કહેવાનો તો અધિકાર જ છે ને. એ તો પાર્ટી માન છે. અહીં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, એઆઈસીસી એ બધા જોડે બેસીને હલ નિકાલી દેશે. ના ના, એવી કોઈ વાત નથી. પાર્ટીનું કામ છે, આ સંગઠનનું કામ છે, એટલે સંગઠનની વાત જ છે, બીજી કંઈ વાત નથી. ના ના, રાજીનામા લેવા ના લેવા એ બધું પાર્ટીની મેટર છે, એટલે પાર્ટી મહાન છે, આવું કંઈ થયું નથી. એટલે અમારી આ પાર્ટીનું રૂટિંગ વાત હોય એ પાર્ટીની બાબત કોઈ અમે જાહેર ચર્ચા ના કરી શકીએ. ગત નવેમ્બર મહિનામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં કોંગ્રેસે મહેસાણા જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકામાં સત્તા હાંસલ કરી હતી. પાટીદાર અનામત આંદોલનના પગલે પાટીદારો ભાજપથી વિમુખ બનતા તેનો સીધો લાભ કોંગ્રેસને મળ્યો હતો. પરંતુ સત્તામાં આવ્યા બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પાટીદારોની બાદબાકી કરવામાં આવી છે. તેના પગલે કોંગ્રેસમાં જૂના કોંગ્રેસી અને નવા કોંગ્રેસી એમ 2 જૂથો પડી ગયા છે. કોંગ્રેસના બંને જૂથોમાં સત્તા માટે ખેંચતાણ વધી ગઈ છે. સત્તાની ખેંચતાણમાં એકબીજા જૂથને પાડવા માટે થઈ રહેલા પ્રયાસોના કારણે કોંગ્રેસનો અસંતોષ બહાર આવી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં કોંગ્રેસના જૂથોમાં થઈ રહેલી ખેંચતાણની ફરિયાદો દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચતા કોંગ્રેસના હોદ્દેદારોને સમજાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. પરંતુ આ બેઠકને હવે સંગઠનને મજબૂત કરવાનું રૂપકડું નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના નેતાઓ જિલ્લા પ્રમુખને બદલવાની રજૂઆત કરી હોવા છતાં પણ જિલ્લા પ્રમુખ બધું સમસૂત્રુ હોવાના રાગ ચલાવી રહ્યા છે. આદરણીય શ્રીમતી સોનિયા ગાંધીજી ઓર હમારે નેતા આદરણીય રાહુલ ગાંધીજી કી તરફ સે ઉનકી ઓર સે મહેસાણા
कांग्रेस कमेटी को, यहाँ के सारे वरिष्ठ और छोटे वर्कर को धन्यवाद देने आया हूँ कि पूरे गुजरात में जो जीत हुई है जिला परिषदों में, निश्चित रूप से वो बहुत सम्मान कांग्रेस का बड़ा है और मेहसाणा उसमें सबसे आगे है। तो मैं उन सब की तरफ से, ऑल इंडिया कांग्रेस कमेटी की तरफ से, मेहसाणा के सारे साथियों को बधाई देने आया हूँ और आगामी भविष्य के लिए शुभकामनाएं देने आया हूँ कि ये मिशन तो पूरा हुआ, अब विधानसभा MLA का चुनाव और लोकसभा के सांसद का चुनाव हमें और जीतना है, तो उसकी राय शुमारी भी, सुझाव भी, और कैसे कांग्रेस और मजबूत हो के 2017 में जो इलेक्शन है वो हम विधानसभा का जीतें, और आने वाला 2019 में जो लोकसभा का चुनाव है उसमें हम जीतें, ये व्यू रचना बनाने मैं आया हूँ और 1-to-1 सबसे अलग अलग राय ले रहा हूँ भी है। सर, जिला पंचायत और जिला के संगठन में कुछ फरियाद आई है। देखिए, इतना बड़ा संगठन है, इतने बड़े संगठन में, और चूंकि लंबे समय के बाद जीत मिली है, तो मैं समझता हूँ कि थोड़ा बहुत मन भेद होता है, लेकिन उससे कोई परेशानी की बात नहीं है, उसे समय रहते सुलझा भी लेंगे और हर वर्ग को प्रतिनिधित्व देने का काम हमारी कोशिश है कि करेंगे, ताकि हर वर्ग को संतुष्ट रखा जाए। थोड़ा बहुत असंतोष चलता है, बड़ी बात नहीं। कैसी फरियादें मिली है सर? नहीं, फरियादें ऐसी नहीं मिली हैं कि कोई कठिन बात हो। कुछ बातें आई थी कि हमारे वर्ग को प्रतिनिधित्व नहीं मिला, कोई कहता हमारे वर्ग को प्रतिनिधित्व नहीं मिला, उसके बाद भी जब वो मुझसे मिल के जाता है तो संतुष्ट होकर जाता है कि हमारे लिए धर्म और जाति से ऊपर कांग्रेस पार्टी है जिसमें हम काम करते हैं, वो अभी विजय हुई है और 2 इलेक्शन विजय और करना है, ये संकल्प लेके जाओ, बाकी का हम हाईकमान से सुधारने की कोशिश करेंगे कि कुछ भी जो जातिगत समीकरण थोड़ा कमजोर है वो ठीक कर दिया जाएगा, तो संतुष्ट होता है। जिला पंचायत में ऐसा सुना है कि सब जो चेयरमैन है और प्रमुख उपप्रमुख का इस्तीफा ले लिया है। नहीं, बिल्कुल बिल्कुल गलत बात है, कोई इस्तीफा नहीं लिया है, पूरी स्वतंत्रता के साथ वो लोग काम कर रहे हैं और करेंगे, और यही दिशा निर्देश में सोनिया जी और राहुल जी की तरफ से देने आया हूँ कि छोटी बातों में इस बड़ी जीत को कम मत करो, ये बड़ी जीत है, इससे और बड़ी जीत हमें हासिल करना है, तो छोटी छोटी बातों पे मन मुटाव मत करो, आपस में वैमनस्यता मत करो, मित्रता रखो, भाईचारा रख के हम और आगे के इलेक्शन जीतें, ये कोशिश करो। जिला कांग्रेस प्रेसिडेंट के बारे में कोई फरियादें मिली सर? देखिए, एक व्यक्ति हर साथी को संतुष्ट नहीं कर सकता, बड़ा समुद्र है कांग्रेस, बड़ी पार्टी है हमारी, तो छुटपुट शिकायतें मिलती हैं, पर शिकायतों का मतलब ये नहीं होता कि किसी को हटाना, किसी को बनाना, ऐसा नहीं है। शिकायतें मिली हैं, उनको संतुष्ट करते हैं हम लोग, हम बैठते हैं, क्योंकि सीनियर लीडर हैं तो हम लोग ये कोशिश करते हैं कि आपस में बैठ के बात कराएं दोनों साथियों की, या जो शिकायत कर रहे हैं उनसे उनके मन का दर्द पूछ के उन्हें भी संतुष्ट करें, कहीं ना कहीं उन्हें भी सम्मानित जगह हम बैठाएं, ये कोशिश हमारी। कैसे हल निकाला जाएगा? नहीं, हलवल इसमें देखिए, कोई कंप्लेंट कर दे और उस कंप्लेंट पे इतना बड़ा पद होता है जिला कांग्रेस का, हटा दिया जाए, ये इस तरीके से होने लगेगा तो पूरे भारत में जिला अध्यक्ष चेंज हो जाएंगे। शिकायत मिलती है, बैठ के दोनों वर्गों को समझौता कराते हैं, आपस में कोई मन मुटाव हो उसे दूर करने की कोशिश करते हैं, कोई बहुत सीरियस शिकायत हो तब तो हटाने की सोचा जाए, जब कोई सीरियस शिकायत नहीं है तो आपस में सामंजस्य से हम लोग एकता करते हैं। एक तरफ कांग्रेस वर्ष 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સત્તા હાંસલ કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે,
તો બીજી તરફ રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં સત્તા હાંસલ કર્યા બાદ પક્ષનો વ્યાપ વધારવાના બદલે નેતાઓ અને કાર્યકરોમાં અસંતોષ વધી રહ્યો છે. આ સંતોષને કાબૂમાં લેવામાં કોંગ્રેસના નેતાઓ ઉણા ઉતર્યા છે. મહેસાણા જિલ્લામાં જેટલા નેતાઓ એટલા જૂથ એમ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં વ્યાપાયેલા અસંતોષને ઠારવામાં નહીં આવે તો માઠા પરિણામ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભોગવવા પડે તો નવાઈ નહીં. ધર્મેન્દ્ર રામીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મહેસાણા.